નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફરહાન કાઝી લક્ષ કેરિયર એકેડમી વતી આપ સૌની સમક્ષ સૌ પ્રથમ નાયબ ચિટનીસની આન્સર કી લઈને આવ્યા છે. મહત્વના આન્સરો છે એ ટીક થઈ ગયા છે અને બાકીના જે પંચાયતી રાજના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નોની આન્સર જે અમારી આખી ટીમ છે એ તૈયાર કરી રહી છે અને આ ફૂલ આન્સર કી છે એ આપ સૌને અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ કેરિયર એકેડમી પરથી ડાઉનલોડ કરી શકશો. ત્યાં આગળ અમે લગભગ 1.5 થી 1 કલાકની અંદર એ આખી PDF છે એ મૂકવાના છીએ તમામ આન્સર સહિતની. આ PDFની અંદર પંચાયતી રાજ સિવાયના મોસ્ટ ઓફ પ્રશ્ન છે એ અત્યારે સોલ્વ થઈ ગયા છે, પણ ટૂંક સમયમાં પંચાયત રાજ ના પણ પ્રશ્ન છે એની અંદર સોલ્વ કરેલા અમે મૂકવાના છીએ. તો આ ટેલિગ્રામ ચેનલ લક્ષ કેરિયર એકેડમી પરથી આપ મેળવી શકશો અને આ વિડીયોની અંદર આપ એ સિવાયના તમામ પ્રશ્નો છે એને આપણે ઝડપથી સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, ગ્રામસભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્ય છે એને તપાસો. તો એની માટે અહીં આન્સર તમે જોઈ શકો છો. તો અહીંયા એનો આન્સર છે એ ડી ઓપ્શન છે, બરાબર. ત્યારબાદ અહીંયા જોઈ શકીએ 14માં નાણાં પંચની ભલામણ, તો એનો જે સમયગાળો છે એ 2015 થી 2020નો સમયગાળો છે. એની માટે પેસ્ટ કરવા માટેનો ઓપ્શન કંટ્રોલ વી, બધાને ખબર જ હશે. પૃથ્વી વલ્લભનું પાત્રત્રો મૃણાલવતી છે. ત્યારબાદ આ સિરીઝ જોઈએ તો 3, 6, 11, 18, બરાબર. 3, 6, 11, 18, તો ત્યારબાદ આવશે 27, કારણ કે પહેલાં 3નો ગેપ છે, પછી 5નો ગેપ છે, પછી 7નો ગેપ છે, એટલે કે પછી 9નો ગેપ આવશે, એટલે કે 18 ને 9, 27, એટલે 27P આ તમારો સાચો આન્સર રહેશે. ત્યારબાદ વિશ્રંભ કથાના લેખક કોણ છે, તો એ છે કુંદિકા કાપડિયા. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ, સોરી. તો હવે અહીંયા બે સંખ્યાનું જૂથ આપેલું છે. હવે અહીંયા તમે ચારેય સંખ્યા જોઈ શકો છો, એમાં ગેપ 8નો જ છે, ચારેય સંખ્યામાં ગેપ 8નો છે, પણ મને એવું લાગે છે કે આ સંખ્યા અલગ પડે છે 16 અને 24, કારણ કે દરેક જૂથની અંદર એક અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે આની અંદર એવી કોઈ સંખ્યા નથી. 73મો બંધારણીય સુધારો કઈ તારીખથી અમલમાં આવ્યો, તો એનો જવાબ છે 24/4/1993, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે સીધા જમ્પ કરશું. એક પેરેગ્રાફ આપ્યો છે અને એની અંદરથી આ પેપરમાં ક્વેશ્ચન નંબર 19 થી 28, એટલે તમારા પેપરમાં કોઈ અલગ નંબર હોઈ શકે, પણ આ એક ઇન્ટરનેટવાળો જે પેરેગ્રાફ છે એના પ્રશ્ન છે એને આપણે ઉકેલવાના છીએ, કે જોઈએ કે એના દરેક પ્રશ્નનો ઉત્તર છે એ શું આવશે. તો વિચ વર્ડ ઇન ધ પેરા, એટલે કે પેરેગ્રાફની અંદર, ઇઝ એન એન્ટોનિમ ઓફ વર્થલેસ. તો આના એક પછી એક હું પ્રશ્નના જવાબ ઝડપથી બોલતો જઈશ. તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે પ્રિશિયસ, બીજાનો છે બ્લેસિંગનો સિનોનિમ એટલે કે આવશે બૂન, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એમાં આવશે ચેન્જ ડ્રામેટિકલી, ત્યારબાદ છે ફેટલ, ડીકે, એના બાદ છે એડવર્બ, ત્યારબાદ આપણે જોવા જઈએ તો બૂન એન્ડ બેન. આપ જોઈ શકો છો અંડરલાઈન આમ તો કરેલી જ છે, કરવાની જરૂર નથી. ત્યારબાદ ઇન્ટરનેટ, એમાં ચેક, ત્યારબાદ છે એ ઇન્જુડિયસ, અને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે આ પેરેગ્રાફનો, એની અંદર આવશે ઓપ્શન ચેક, રિસ્ટ્રેઇન એટલે કે ચેક. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન જોઈએ, ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખિત રાજીનામું કોને આપશે, તો એ પંચાયતને રાજીનામું આપશે. રમેશ રઘુને રમત રમવા બોલાવ્યો, કયો છે, ર ર ર એટલે કે વર્ણાનુપ્રાસ, મિત્રો આનો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ તો 1921માં સોવિયત યુનિયન એટલે કે રશિયા છે એનું નામ અહીંયા પૂછ્યું છે, તો એનું નામ છે હાલમાં રશિયન ફેડરેશન, આવું એનું નામ છે. ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારે ગ્રામ પંચાયતની સરપંચના હોદ્દાના કેટલા ટકા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવા પડશે, તો એનો જવાબ છે ઓપ્શન બી, આમાં છે જે છે 10%. 20 લાખથી વધુ ન હોય તેવી વસ્તીવાળા માટે, તો આ એનો ઓપ્શનનો જવાબ છે 243B, આ છે સાચો જવાબ છે. ત્યારબાદ જોવા જઈએ તો આ એક રિઝનિંગનો પ્રશ્ન છે, આની અંદર ખાલી જગ્યા પૂરવાની છે, તો એમાં સાચો જવાબ આવશે સી ઓપ્શન, અહીંયા છે AAMMNN, આ સાચો જવાબ આવશે. એમાં એક પેટર્ન બને છે મેનની આખી પેટર્ન બને છે. હવે બેંક દ્વારા અમુક ટકા રકમ છે એ કેશ તરીકે રિઝર્વ રાખવાની છે, તો એની માટે કેશ રિઝર્વ રેશિયો એ તમારો સાચો જવાબ રહેશે. ત્યારબાદ જોવા જઈએ તો નીચે ફરી વખત એક શ્રેણી છે મિત્રો, આ શ્રેણી જોઈએ તો 2, 3, 8, 27, 112,
જો મિત્રો ધ્યાનથી સમજો, અહીંયા સૌથી પહેલાં તો ગુણાકાર થાય છે, બે એકા બે વત્તા એક એટલે ત્રણ થશે, ત્યારબાદ બે વડે ગુણાકાર થશે, ત્રણ દુ છ વત્તા બે એટલે કે આઠ થશે, ત્યારબાદ આઠ તેરી ચોવીસ વત્તા ત્રણ એટલે કે ગુણ્યા એક વત્તા એક ગુણ્યા બે વત્તા બે ગુણ્યા ત્રણ વત્તા ત્રણ એટલે કે હવે શું આવશે તો કે એની ત્યારબાદ જોઈએ તો ગુણ્યા ચાર વત્તા ચાર એટલે કે છેલ્લે શું આવશે અહીંયા એકસો બાર પછી તો એકસો બાર સોરી આ ભૂસી નાખીએ આપણે એકસો બાર ગુણ્યા પાંચ વત્તા પાંચ એટલે કે એનો જવાબ આવશે પાંચસો પાંસઠ જે સાચો જવાબ છે. ત્યારબાદ એક પ્રશ્ન છે, ગળે પાણી ન પડવા દેવું બરાબર, તો એનો આન્સર આવશે ત્રાસ ગુજારવો, આ એનો સાચો આન્સર આવશે. મિત્રો જે આન્સરમાં અમે શ્યોર હોય એ આન્સર જ અત્યારે અમે ટીક કર્યા છે, બાકીની પૂરી આન્સર કઈ છે તે તમને અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ કેરિયર એકેડમી ઉપરથી પણ મળી જશે, આખી પીડીએફ છે અહીંયા અમે મૂકવાના છીએ. તો પાવરફુલ શબ્દ આપ્યો છે, એના મૂળાક્ષરોને ક્રમમાં એટલે કે આવી રીતે ગોઠવવામાં આવે તો કયો શબ્દ અક્ષર એવો છે જેનો ક્રમ બદલાતો નથી, તો યુ એકલો જ એવો છે જેનો ક્રમ બદલાતો નથી એટલે કે આનો જવાબ આવશે એક બરાબર. પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામ પંચાયતના કિસ્સામાં પ્રથમ બેઠકમાં કયું કાર્ય કરવામાં આવે છે, તેમાં ઉપસરપંચની ચૂંટણી, આ એનો જવાબ આવશે. ત્યારબાદ જોવા જઈએ તો ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં રાજ્ય ચૂંટણી પંચની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ માર્ગદર્શન તેનું નિયંત્રણ રાખશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે, તો એનો જવાબ આવશે 243 આઈ, આ એનો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ તો પછાત જાતિ માટે NBC નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે, તો એ બિલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી, તો ઓગસ્ટ 2018 ત્યારે એની મંજૂરી મળી છે. સરસ. હવે ત્યારબાદ ફરી વખત ઇંગ્લિશના પ્રશ્નો છે શરૂઆત થાય છે, તો હું ઝડપથી એના આન્સર જ બોલીશ બરાબર. અહીંયા ડૉક્ટરવાળા પ્રશ્નની અંદર ધ ડૉક્ટર એડવાઇઝ ધ વીક પેશન્ટ ટુ ટેક રેસ્ટ, ત્યારબાદ આવશે હેવ સ્પેન્ટ અને નીડ ટુ, ત્યારબાદ આવશે ટુ હેવ વર્કડ ઇન ઓર્ડર બરાબર. આ બધા પ્રશ્નો છે મિત્રો તમારે પણ લાઇનમાં જ હશે, તમારે ખાલી ગોતવાના છે તમારા પેપરમાં ક્યાં છે, પણ આ પ્રશ્નો બધા છે એ લાઇનમાં જ હશે બધાને. ત્યારબાદ છે ટુ ફોલો અને વોઝ ઇન્ટરેસ્ટેડ, ત્યારબાદ જોવા જઈએ તો આન્સર છે વુ અને ધ, સોરી ત્યારબાદ આન્સર છે વુ અને ધ. ત્યારબાદ જોવા જઈએ તો વોઝ ફાઇન્ડ અને જમ્પિંગ એવો આન્સર આવશે. ત્યારબાદ જોવા જઈએ તો વિલ પ્લે અને સ્ટોપ્સ, ત્યારબાદ છે હી ખાલી જગ્યા ઓનલી ઇફ હી ખાલી જગ્યા હાર્ડ, હી વિલ સક્સીડ ઇફ હી વર્ક્સ હાર્ડ બરાબર. ત્યારબાદ આમાંથી મોટાભાગના પ્રશ્નો છે આપણે જે ઇંગ્લિશની ટેસ્ટ મૂકી હતી એની અંદરથી પણ પૂછાણા છે, તમે જોઈ શકો છો. વન ઓફ હર ફ્રેન્ડ સેંગ સોંગ્સ ડીડન્ટ સી, મિત્રો કાલે જ આપણે ક્વેશ્ચન ટેગનો વિડીયો મૂક્યો હતો મુખ્ય સેવિકાનો, તમે આપણી ચેનલમાં જોઈ શકો છો, એમાં આ ભણાવેલું છે અને ડાયરેક્ટલી આજે એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો છે જે આપણી માટે ખૂબ ખુશીની વાત છે. ત્યારબાદ વિલ શ્રીદેવી એન્ડ પ્રિયંકા સિંગ સોંગ, યસ દે વિલ બરાબર. ત્યારબાદ જોઈએ તો કેન્દ્રના નાણાં પંચમાં સભ્યશ્રીઓની નિમણૂક કોણ કરે છે, તો કે માન્ય રાષ્ટ્રપતિશ્રી છે એ આની નિમણૂક કરે છે. ત્યારબાદ ધરતીકંપના તરંગો છે એ અલ્ટ્રાસોનિક, સમાસ ઓળખાવો દાળ અને ચોખા અને એટલે દ્વંદ્વ. ત્યારબાદ જોવા જઈએ તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું, ગમે છે માટે હું લાવ્યો છું બે શબ્દને જોડે છે એટલે કે અહીંયા આવશે માટે એ સંયોજક તરીકેનું કાર્ય કરે છે. ત્યારબાદ જોવા જઈએ તો 153મી જન્મજયંતિ 31 માર્ચ 2018 ના રોજ હતી, તે લેડી ડૉક્ટરનું નામ છે આનંદી ગોપાલ જોશી, એ લેડી ડૉક્ટરનું નામ છે આનંદી ગોપાલ જોશી. ત્યારબાદ જોઈએ તો વરસાદની ઝીણી જે છાંટ આવે એને કહેવાય છે ફરફર બરાબર. ત્યારબાદ વધુ ઉલ્લાસ એનો ઓપ્શન આ સાચો છે. પછી ત્યારબાદ જે ઇંગ્લિશના પ્રશ્નો ફરી વખત આવી ગયા છે 91 થી 95 સુધી, તો અહીંયા આવશે એવર કોલ્ડ, એના બાદ આવશે ઇવન આફ્ટર હેડવે, હર્ડ પેક, કોલ્ડ ઓફ વોઝ રિજ્ડ, અને ત્યારબાદ લાસ્ટ છે એમાં આવશે સચિન પ્લેડ ક્લેવરર ધેન શિવા બરાબર કમ્પેરેટિવ. હવે ફરી વખત ગુજરાતી આવી ગયું છે અહીંયા, નિપાત શોધો પણ, તો પણ છે અહીંયા નિપાત છે. ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમ, તો આ પ્રશ્ન છે એનો જવાબ આવશે આ ચારેય છે એની અંદર આવે છે, આ પૃથ્વી એક છે આવતું નથી, એનો સમાવેશ થતો નથી. ત્યારબાદ જોવા જઈએ
તો અચરજનો સમાનાર્થી શબ્દ છે એ અચાનક થતો નથી, બાકીના ત્રણેય છે સમાનાર્થી શબ્દ છે, અચાનક છે થતો નથી. ત્યારબાદ કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના છે એ ઈસવીસન 2009માં થયેલી છે. ત્યારબાદ જોવા જઈએ તો અહીંયા ભૂગોળના અમુક વાક્ય આપ્યા છે, ત્રણ વાક્યમાંથી બે વાક્યમાંથી જોવાનું છે, તો પ્રથમ અને બીજું બંને વાક્યો સાચા નથી, એનો જવાબ આવશે. મૂડી રોકાણ સમાસ ઓળખાવો. મૂડીનું રોકાણ, નું એટલે તત્પુરુષ, તત્પુરુષ આનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન છે એની અંદર જોડકા છે, એનો જોડકાનો જવાબ છે એ પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી અને ચોથામાં એ, આ સાચો જવાબ છે. ત્યારબાદ ભારતના ખેલાડી અને મૂળ રાજ્ય નીચે પૈકી કઈ જોડણી ખોટી છે, સાચી નથી એટલે ખોટી છે, તો મિત્રો આ જોડણી છે ખોટી છે, ફૂટબોલ પ્લેયર સુનિલ છેત્રી એ ઝારખંડના નથી, બરાબર. ત્યારબાદ જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1998 પ્રકરણ 3 સેના અંગે છે, તો કે ગુના અને શિક્ષા અંગેનું છે. ઈવીએમનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આ તો મિત્રો ખૂબ જ સહેલો હતો, લગભગ બધાને આવડ્યો હશે. મતદાન સમયે તમારે જે પ્રચાર કરવો એમાં કેટલા અંતરે તમારે રહેવું જોઈએ એના પ્રકાર એ એના વિશે જે પ્રશ્ન પૂછાણો એનો જે જવાબ આવશે એ 100 મીટર છે. ત્યારબાદ જોવા જઈએ ફરી વખત ઇંગ્લિશની બ્લેન્ક્સ છે એને આપણે ઝડપથી જોઈ લઈએ, તમારે પણ આ રીતે ક્રમમાં જ હશે. તો શરૂઆતથી જોઈએ તો પહેલામાં આવશે લેફ્ટ, પછી છે વી, પછી કોન્સર્ટ, પછી ટૂથ એન્ડ નેઇલ, પછી ટુ ડૂ છે, ત્યારબાદ છે આઉટ ઓફ, કુડ નોટ, એનીથિંગ, ત્યારબાદ જોવા જઈએ તો ફોર અ વાઇલ અને અંતમાં આવશે ધ. તો આ ખાલી જગ્યા જે આખી પેરેગ્રાફ છે એની અંદર 132 લઈને 141 એટલે કે લગભગ 10 ખાલી જગ્યાઓ છે, આની અંદર પૂછાણી લગભગ તમારી સાચી રહી હશે એવી આશા રાખું છું. ત્યારબાદ જોવા જઈએ તો નિપાત, નિપાત છે આમાં શોધવાનો છે. નિપાતના ઘણા બધા પ્રશ્ન સવારે મુખ્ય સેવિકામાં પણ પૂછાઈ ગયા છે અને આમાં પણ પૂછાણા છે, એમણે જ મને ઊભો કર્યો હતો, જ છે એ અહીંયા નિપાત તરીકે આવશે, બરાબર. ત્યારબાદ ઓગસ્ટ 2018માં મુગલસરાય રેલવે જંકશન તો એ ક્યાં આવેલું છે, તો કે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં ઘણા બધા શહેરોના ઘણા બધા નામ છે બદલાઈ ગયા છે, જે હાલમાં ચર્ચામાં પણ છે, એટલે આપ સૌને આવડ્યું જ હશે. ત્યારબાદ જોવા જઈએ તો 15માં નાણાં પંચના ચેરમેન કોણ છે, તો 15માં નાણાં પંચના ચેરમેન છે એ શ્રી એન કે સિંઘ છે, શ્રી એન કે સિંઘ. તો મિત્રો આજે આખી આન્સર શીટ છે અમે જે તૈયાર કરી છે આન્સર કી, તો આ મારા ફરહાન કાઝી દ્વારા અમારા કાયદા અને બંધારણ અને પંચાયતીરાજના જે નિષ્ણાંત સાહેબ છે પંડ્યા સર દ્વારા અને બીજા અમારા ફેકલ્ટી મિત્રો દ્વારા આખી કી કી છે તૈયાર કરવામાં આવી છે. અને હજી જે પંચાયતીરાજના અમુક પ્રશ્ન છે એનું સોલ્યુશન હજી ચાલુ છે અને એનું જે સોલ્યુશન છે ટોટલ ડિટેલ સોલ્યુશન છે એ અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ કેરિયર એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમને મળી રહેશે. તો તમે આ વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.